वेलकम टू पीनूस किचन। तो चलो फ्रेंड्स, आज आप भरेला भींडा नु शाक बनावीशु। रोज रोज नवी रेसिपी जोवा माटे पीनूस किचन ने सब्सक्राइब करी देजो। भरेला भींडा नु शाक बनावा माटे 250 ग्राम जेटलो भींडो लई लीधो छे। तेने सारी रीते धोई ने सारी रीते कट करी लेवानो छे। भींडो कट થઈને રેડી છે। બાદ મસાલો બનાવવાનો છે, તો મસાલો બનાવવા માટે મેં મગફળીનો ભૂકો, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ખાંડ, લસણવાળી ચટણી, કોથમીર, લીંબુ તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખવાનો છે। ત્યારબાદ તેમાં થોડું એવું તેલ નાખી સારી રીતે મસાલો બનાવી લેવાનો છે। આપણો મસાલો બનીને રેડી છે। ત્યારબાદ ભીંડામાં તેને સારી રીતે ભરી દેવાનો છે। આપણો ભીંડો ભરાઈને રેડી છે। ત્યારબાદ એક તપેલી લેવાની છે, તેમાં 3 ચમચી જેટલું તેલ લઈ તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ 15 લસણની કળી લઈ તેમાં થોડી વિહિંગ નાખી સાથે વઘાર કરી લેવાનો છે। બાદ ભીંડો એડ કરી દેવાનો છે। ત્યારબાદ તેમાં મસાલા તરીકે થોડું મીઠું, હળદર પાવડર નાખી સાથે મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ ઢાંકી દેવાનું છે। તો ભીંડાનું શાક સરસ બની ગયું છે। તેમાં થોડો એવો મસાલા તરીકે લાલ મરચું પાવડર અને થોડો એવો ધાણા જીરું પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ થોડી વાર ચડવા દેવાનું છે। ત્યારબાદ થોડી એવી કોથમીર નાખી સાથે મિક્સ કરી દેવાનું છે। તો આપણું ભરેલા ભીંડાનું શાક બનીને રેડી છે। તો તમને કેવું લાગ્યું ભીંડાનું શાક કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। આનો વિડીયો તમને કોઈ પણ કારણોસર ગમ્યો હોય કે ફૂલ લાગ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ રીતે ભીંડાનું શાક બનાવશો તો તમારું શાક પણ એકદમ મસ્ત બનશે। રોજ રોજ નવી રેસિપી જોવા માટે પીનૂસ કિચનને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો। રોજ રોજ નવી રેસિપી જોવા માટે પીનૂસ કિચનને પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો।
મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય, આવજો.